સ્ટાર્ટ. પોતાની આગેકૂચ માટે પ્રચાર માધ્યમોનો અવારનવાર બ્રહ્માસ્ત્રની જેમ પ્રયોગ કરતા મિસ્ટર મોદીએ વારંવાર જગતના ચોકમાં મૂકેલી આગવી પ્રચાર વિદ્યાઓ હવે તેમના એકલા પૂરતી મર્યાદિત રહી નથી અને તેમના હરીફો પણ તેમની આ ચતુરાઈનો તેઓના કરતાં પણ હવે અધિક ઉપયોગ કરવા લાગ્યા છે. અત્યારે ટોચના પ્રચાર નિષ્ણાંતોમાં હવે ખુદ અખિલેશ યાદવનું નામ આવે છે. તેઓ પોતાની દિનચર્યાનો મહત્તમ ભાગ પ્રચાર પ્રસાર કાર્યોમાં જ પસાર કરી રહ્યા છે. કાળી 14 પ્રસાર થઈ ગઈ હોવા છતાં જેના ઘરમાંથી કકડાટ ગયો નથી તે મુલાયમસિંહ યાદવનું દુર્ભાગી પરિવાર છે. બહારથી રંગરોગાન કરવા છતાં ભીતરથી હચમચી ગયેલા પાયાઓમાં જે લૂણો લાગી ગયો છે તેની ઉત્તર પ્રદેશ સહિત દેશભરને ખબર પડી ગઈ છે અને યાદવ પરિવારની આંતરિક યાદવાસ્થળી કાતિલ રીતે અખિલેશના ભાવિ વિજયને ડહોળી રહી છે. 2017માં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા માટે અખિલેશ જેટલા ધમપછડા કરે છે તેટલા જ એમના પગમાં વીંટળાઈ જવા માટે તેમનું કુટુંબ અહંકારના અજગરોને છૂટા મૂકે છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમસિંહે દિવાળી પહેલાં જ લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને પક્ષનું અને સરકારનું ચિત્ર સ્પષ્ટ છે અને કૌટુંબિક સંવાદિતા પણ અકબંધ છે એવો ઢોલ વગાડવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ તે કોન્ફરન્સમાં પણ આંતરિક વિવાદની જ નોબત વાગી. દુર્ઘટના ત્યારે બની જ્યારે મુલાયમસિંહે કાકા શિવપાલ અને ભત્રીજા અખિલેશને એકબીજાને ભેટી પડવાનું કહ્યું તો જાણે કે છુપાયેલા અંગારાઓને પ્રગટ થવા ફૂંક મારીને રાખ દૂર કરી હોય તેમ કાકો ભત્રીજો છૂટા હાથની મારામારી સુધી પહોંચી ગયા. ત્યાર પછી પણ સ્વતંત્ર રીતે મોભી મુલાયમ, જુનિયર મોભી શિવપાલ અને અખિલેશ યાદવે સ્વતંત્ર રીતે આપેલા નિવેદનો પ્રમાણે બધું બરાબર છે અને હવે કોઈ મતભેદ નથી એવો સતત ઉચ્ચાર ચાલુ રાખ્યો હોવા છતાં હજુ પણ ધુમાડો તો છે જ. ઉત્તર પ્રદેશના રાજકારણમાં એકાએક પ્રગટ થયેલું શિવપાલ ફેક્ટર અખિલેશ માટે તો દૂધપાકમાં મક્ષિકા સમાન છે. મુલાયમસિંહ તેના સ્વભાવ પ્રમાણે અસામાન્ય પ્રકારનો બંધુ છે. તેને મન પુત્રથી વિશેષ ભાઈનું મહત્વ છે. હકીકત એ છે કે મુલાયમસિંહ પોતાના ભાઈ શિવપાલને પૂરતું વજન મળે તેવી કોશિશ કરે છે. આ માટે તેમણે પુત્ર સાથે મતભેદનો નવો મધપૂડો છંછેડ્યો છે. રાજવી પરિવારોમાં પિતા પુત્રના સંબંધો હંમેશા સંદિગ્ધ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં પિતા મુલાયમસિંહ યાદવ અને પુત્ર અખિલેશ વચ્ચે એક તિરાડ પડી ગઈ છે જે કોઈ જાદુઈ છડીથી સાંધી શકાય તેમ નથી. આ સંજોગોને ખતરનાક લાભ લઈ શિવપાલના ખુદ ભત્રીજા અખિલેશની આખી રાજકીય કારકિર્દી જોખમમાં મૂકીને કુદાકૂદ કરી રહ્યો છે. આમ તો છેલ્લે 4-5 મહિનાથી અખિલેશ અને શિવપાલ વચ્ચે તૂતું મેળમે ચાલે છે. જે મતભેદો હવે સપાટી પર આવ્યા છે. સ્ટોપ.